50 વર્ષ થાય એટલે પગ જતા રહેશે, 40 ટકા તો રહે છે. મને અહીંયા લગીને બતાવ્યું, કદાચ હોતા હોય કોક પગે જલે. બોલ હવે જાઓ દાદા. આમ તો ઘડિયા ખોવાળી ખોવાળીને જતા રહ્યા, નથી જડ્યું ભાઈ, જડ્યું. પછી મેં એવું કીધું હતું, કોઈ સ્ત્રી અકાળે મરી જાય કે મારી નાખવામાં આવી હોય. જોકે તોય 3 દિવસથી તમને રાહત જ છે. એ દાદાએ કીધું કે 3 દિવસથી હું ધ્યાન રાખું છું તમારું, ભલે તમે નતા અહીંયા આવ્યા તોય. પણ પૂછવા નહીં તો આવ્યા નહીં. આમાં કેવું છે બેન, કે આપણે આ વિચાર શ્રેણીમાં પણ હું નથી ચાલતો. તમે તમારો ભાવ વ્યક્ત કર્યો, સમજો કે ડાયરો કરવો હે, આવું કરવું. પણ હરેક વસ્તુની પળ હોય, કે આજ જે તમને ભૂખ લાગી છે એ કાલ પૂરી થઈ જાય, કાલ પોતે કેપેબલ થાવ. અને હરખનો અવસર આદરો તો વસ્તુ અલગ છે, પણ કોકના વ્યાજે લઈને ના કરે ને બે એમ. હા, કે જેથી કુદરત જો આપણો ભાવ છે આ લાગણી પકડી રાખો, એને વાર નહીં લાગે. સમજો છો શું કહેવા માગું? અને જો તમારી મારા માટે પણ એવું કંઈ સુવિધા વ્યવસ્થાની જરૂર નથી, ગમે એવું હાલે ના હોય તો ફાટલું કૂતરું ગોદડું હાલે. આપણે પાસે એવા VIP નથી, પણ એનો સમય પાકે ત્યારે હો જા. આશાપુરા મામાય બે ફેર પડ્યો બરોબર. પછી મેં એવું કીધું હતું, કોઈ સ્ત્રી અકાળે મરી જાય કે મારી નાખવામાં આવી હોય, ગોજ નાખો. એ ખાલી તમારા મનથી કહી દેવાનું, આંખ ના એવું નહીં કહેવાનું, અમાર ભયું માન ખોટું વાતનું વચ્ચે છે. પણ તમારા ખ્યાલમાં હોય મન કહી દો કે હા આવું થયેલું એટલે વાત પતી દે છે ને. 50 વર્ષ થાય એટલે પગ જતા રહેશે, 40% તો રાહત છે. 3 પેઢીથી આવું થાય, ના મેળાવે બેન. તો ભાઈ 9 થી લઈને 11 વીઘા જમીન ડખાવાળી ગોત નાખો. લપ થઈ હોય છે ને, નકર હમણાં તમે એવું કીધું હોત કે અમારી પાસે જમીન જ નથી. તો આમ તો ઘડિયા ખોવાળી ખોવાળીને જતા રહ્યા, નથી જડ્યું ભાઈ, જડ્યું. અને 38 વર્ષથી ફૂલ તકલીફ પૂછો.
પછી કોઈને ઘરમાં કઈ સુગંધ કે આવું આવે ખરું વડીલ? બીડીની, અત્તરની કે સિગરેટની? કોઈ વાગતું હોય આવો અવાજ આવે ખરો? આવે જ છે ભાઈ. મેં પછી શું છે કે આ ના પાડે તો બે ના પાડે એવું છે ખરું? કોઈ અમુક વાર ઝાંઝરનો કોઈ ચાલતું હોય આવો અવાજ આવે ખરો? કોઈ ચાલતું હોય એવો? કોને આવે મને કઈ બેન? તમારા અવાજ ના દીકરા તો કેમ ભૂલી જાવ છો? બો એટલે શું થાય છે ના ખોળશો મોટાડવાથી રાખજો નિષ્ફળ. પણ મેં એટલે પૂછ્યું કોઈ ચાલતું હોય નીકળતું મને ત્યાં લગીન બતાવ્યું કદાચ હુતા હોય કોઈક પગે જલે. બોલો હવે એમ પણ તમે છુપાઈ રાખ્યું. મેં કીધું ખરું અવાજ આવતો એ ચોખ્ખું તો કીધું. તમે છુપાઈ રાખ્યું. મેં છુપાયું ભાઈ. હા હજુ પદભાર 1.5 મહિનાનો ટાઈમ આપો હજુ રાહત થાય. એટલે આવતી વખતે હું કહું એટલું કરીને આવજો. હો ક્યાંય ખોટા અંધશ્રદ્ધામાં પડતા નહીં જાઓ. એ માયલા ન હોય મેં કે આ કરવું પડશે ને આ બિહાડું. કશું બિહાડતા નથી ને કંઈ વાળતા ના આપણે. હો જાઓ આયુર્વેદિક દવા હોય એટલે એમાં નહીં પૂછવાનું આ સીની બને. અને માતાજી કયા પૂજ્ય છે? શક્તિ એક જ છે. શું થાય છે? પછી એક આ કંઈક નાળિયેર મૂકેલું બતાવે એ શું છે? જાઓ જે છે એ ઊભું રાખું. આ હવા મહિનો થાય ને હવે તમને કંઈ બચત દેખાય ફાયદો દેખાય. પણ આમાં કેવું છે કે એમને સમજવા ફેર છે. હું એ બેઠા તારે મેં કીધું મને એક નાળિયેર બતાવે એનું શું? એમને ના કીધું. મેં ના કીધું તમે નાળિયેર મૂક્યું હતું મને એને દેશી જ બોલ્યો હતો કે નાળિયેર મૂક્યું હતું ને ખાધું. એ ન સમજીએ કે હજુ કે હું શું કહેવા માગુ છું શું પકડે એ બેઠા વ્યા જ મેં કીધું. તો મને આમાં કંઈ ટાઈપિંગ થઈને આવે ફટ દઈ કે આટલા ટાઈમ પહેલાં નાળિયેર મૂક્યું હતું ને એમને ખાવાનું ચાલુ કર્યું. કહો તમને આ ટાઈમ આપું છું બેન એ ટાઈમમાં ફેર દેખાય પાછા આવજો. હો જાઓ.